અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મહત્વનો ખુલાસો થયો છે. જાપાનના વડાપ્રધાન ભારત આવ્યા ત્યારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર MOU થવાની વાત બહાર આવી હતી. જોકે જૂનાગઢના એક યુવાને કરેલ RTIમાં કેન્દ્ર સરકારના એક્સટર્નલ અફેર્સ મંત્રાલયે એવો ખુલાસો કર્યો છે કે આવા કોઈ MOU થયા નથી. જાપાનના વડાપ્રધાન ભારત અને ખાસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનને લઈને જોરશોરથી ચર્ચા જાગી હતી. આ બાબતે બંને દેશ વચ્ચે કોઈ MOU કે કરાર થયા બાબતે જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર અતુલ શેખડાએ ભારતના વિદેશ મંત્રાલયમાં RTIથી માહિતી માંગી હતી. જોકે વિદેશ મંત્રાલયે વળતા જવાબમાં પાઠવેલ પત્રમાં ખુલાસો કર્યો છે કે આવા કોઈ કરાર થયા નથી. જોકે અતુલ શેખડા એમ પણ કહે છે કે અગાઉ કોઈ કરાર થયા હોય તો તેની તેમને જાણ નથી. મહત્વની વાત તો એ છે કે વેબસાઇટ ઉપર પણ આવા કરારની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આથી વધુ સ્પષ્ટતા માટે અતુલ શેખડા વધુ RTI કરશે. આપણે ગત સપ્ટેમ્બર 2017માં જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે આખા દેશમાં એક બહુ મોટો ઇસ્યુ હતો કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ. અને ત્યારે આખા દેશની પ્રજાને એમ હતું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ થઈ રહ્યો છે, એના MOU થઈ રહ્યા છે, એના એગ્રીમેન્ટ થઈ રહ્યા છે. અને એવી વાતો આવતી હતી કે 1,00,000 કરોડ ઉપરની લોન આપી રહ્યા છે જાપાન અને જે અમદાવાદથી મુંબઈ વચ્ચેનો આખો આ પ્રોજેક્ટ છે. એટલે આ પ્રોજેક્ટ ખરેખર આપણા દેશમાં વાયેબલ છે કે નહીં અને કયા ટાઈપના એગ્રીમેન્ટ થયા છે આ જાણવા માટે મેં એક RTI વિદેશ મંત્રાલયને કરી. અને જે આ RTIનો જવાબ આવ્યો કે આ જે MOU અને એગ્રીમેન્ટ જ્યારે જાપાનના વડાપ્રધાન આવ્યા છે ભારતમાં ત્યારે કોઈ પણ જાતના બુલેટ ટ્રેનને લગતા MOU કે એગ્રીમેન્ટ થયા નથી. કે ભાઈ, આપણી દેશની જનતા તો એવી જ માની રહી હતી કે જાપાનના વડાપ્રધાન આવ્યા છે, MOU થયા, એગ્રીમેન્ટ થયા છે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ ચાલુ થશે અને આપણે બુલેટ ટ્રેનના સપનું સાકાર થશે. પરંતુ આવા કોઈ પણ MOU કે એગ્રીમેન્ટ થયા નથી.